ઉપલેટા નાઈ સમાજના આદ્ય દેવી માં લીંબજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં માતાજીનો મહાગૌરી યજ્ઞ, મહાઆરતી, રાસોત્સવ તથા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવે છે. શહેર તથા તાલુકાના 52 ગામડાઓમાં વસતા હાલારી વાણંદ સમાજના દરેક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા હાલારી વાણંદ સમાજની કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી. ચૈત્રી આઠમના મહોત્સવ અને ઉપલેટા શહેર અને તાલુકો અમે બહોળી સંખ્યામાં બધા ભેગા થયા છે. હાલારી વાણંદ સમાજ અને સવારથી જ 16/4 ને મંગળવારના સવારથી જ હવન કર્યો, પછી રાજોત્સવ અને ત્યારે હાલારી વાણંદ સમાજ શહેર. જય લીંબજમાં, જય ગાયત્રીમાં, અષ્ટમીનો ઢોઢિયાવાડીમાં મહાયજ્ઞ, દુર્ગા યજ્ઞ થયેલ છે. તો આ અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય, અને આ અષ્ટમી મહાગૌરી જી આ જગતની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની કાલી, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપે જે શક્તિ રહેલી છે, એ આ મહાગૌરી અષ્ટમી છે. આજે ખાલી મહાગૌરીનું નામ શ્રવણ, કીર્તન, જપ કરવાથી આખા યજ્ઞ, આખા યજ્ઞના ફળનું મહાત્મ્ય છે. આખા વર્ષમાં પૂજા ન થઈ હોય અને ખાલી અષ્ટમીના દિવસે નકોળો ઉપવાસ કરી મહાગૌરીનું જપ તપ કરવામાં આવે તો એમ કહેવાય ત્રિવિધ તાપોથી મુક્તિ મળે છે. આદિદૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક આવા તાપોથી મુક્તિ મળે છે. અને આ મહાગૌરી સ્વરૂપે જ આખા જગતમાં સરાર સચરાચર જગતમાં વ્યાપી રહી છે. આવી મહાગૌરીની આઠમના દિવસે આજે લોઢિયાવાડીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે. તો બધાને અષ્ટમીની, મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ઉપલેટા.